हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आटला सॉफ्ट नरम एवा मंचूरियन जो તમે ઘરે બનાવી શકતા હોય તો બહારથી તો શા માટે લાવવા। અને એમાં પણ જો હું કહું કે આ મંચુરિયન મેં વધેલી રોટલીના મેંદાનો ઉપયોગ કર્યા વગરના બનાવ્યા છે તો શું વાત છે। તો ચલો આપણે વધારે સમય ન બગાડતા આ સોફ્ટ સ્પાઈસી યમી એવા મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ। પણ એ પહેલાં તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરી દો, જેથી કરીને મારા દરેક આવા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળે। તો ચલો સ્ટાર્ટ કરીએ। વધેલી રોટલીના મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા બપોરે બનાવેલી 4 રોટલી લીધેલી, જેને થોડી વાર મેં એઝ ઇટ ઇઝ પંખાની નીચે ખુલ્લી રાખી દીધી, જેથી કરીને તેમાંથી મોઇશ્ચર બધું ઉડી જાય। હવે આપણે રેગ્યુલર ચટણીનું જે મિક્સર જાર હોય તેમાં 4 રોટલીને એડ કરી અને એકદમ સરસ એવો બારીક પાવડર બનાવી લીધેલો તમે જોઈ શકો છો। એને આપણે હવે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું, જેમાં આપણે મંચુરિયનનો ડો તૈયાર કરીશું। આ બધો રોટલીનો પાવડર આપણે સરસ રીતના ક્રશ કરી લેવાનો છે, જેમાં બિલકુલ આખું પાખું ન રહે। હવે આપણે બધા વેજીસ એડ કરીશું, જેમાં સૌથી પહેલાં મેં બારીક સમારેલી એક ડુંગળી એડ કરી દીધેલી, ત્યારબાદ બારીક સમારેલા કેપ્સિકમ, બારીક સમારેલી કોબી, બારીક સમારેલા ગાજર, આ બધી વસ્તુને તમારે ચોપરની મદદથી ઝીણું ઝીણું સમારી લેવાનું છે। આમાં કોઈ પણ વેજીટેબલ્સ તમે સ્કીપ કરવા માગતા હોય કે બીજા એડ કરવા માગતા હોય તો એડ કરી શકાય। અહીંયા અત્યારે લીલી ડુંગળીના પાન મારી પાસે હતા તો મેં એ પણ એડ કરેલા ઝીણા સમારીને। ત્યારબાદ આદુ, મરચાં અને લસણ ત્રણેયની આપણે પેસ્ટ બનાવી લઈશું, જે પેસ્ટ આપણે આ મંચુરિયનના ડફમાં એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અને એક નાની ચમચી જેટલું મરી પાવડર ઉમેરીશું। ફ્રેન્ડ્સ, નોર્મલી ઘણા લોકો આમાં સોસ નથી ઉમેરતા, પણ જો તમે સોસ ઉમેરશો તો આનો ટેસ્ટ ઓર સરસ આવશે, જેમાં મેં અહીંયા 2 રેગ્યુલર કેચઅપ એડ કરેલું, 1 સોયા સોસ અને 1 ગ્રીન ચીલી સોસ એડ કરેલો। ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા મેંદાની જગ્યાએ 1/4 કપ એટલે કે 30 ml 30 ગ્રામ જેટલો ઘઉંનો લોટ એડ કરેલો। હવે આ બધી વસ્તુને ખૂબ જ સરસ રીતના મિક્સ કરી દઈશું। જો તમને વધારે તીખું ખાવું ગમતું હોય તો તમે અહીંયા પીઝા સિઝલિંગ અથવા તો ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો હું પાણી ઉમેર્યા વગર જ ખૂબ જ સરસ એવો ડો તૈયાર કરી લઉં છું। જો તમારે થોડી એવી પાણીની જરૂર પડે તો 1-1.5 ચમચી જેટલું તમે અહીંયા ઉમેરી શકો છો। હવે આપણે આ ડો તૈયાર થઈ ગયો છે તો તેમાંથી નાના નાના મંચુરિયન બોલ્સ વાળીશું। તમે જોઈ શકો છો રેગ્યુલર આપણે જેમ પેટીસ વાળતા હોય એવી રીતના જ આ મંચુરિયનનો ડો એકદમ સુપર સોફ્ટ છે, તો તેમાંથી ફટાફટથી બધા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ જશે। ફ્રેન્ડ્સ, જો તમે અહીંયા એવું વિચારતા હોય કે 4 રોટલીમાંથી કેટલા મંચુરિયન બોલ્સ બનશે, તો અટકરે આપણે 12-13 જેટલા મંચુરિયન બોલ્સ બનશે, જે સાઇઝ તમારા પર ડિપેન્ડ કરે છે। હવે આપણે બોલ્સ વાળવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તેલને ગરમ થવા મૂકી દીધેલું, તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતના ગરમ થઈ ગયું, એટલે મેં અહીંયા 1 by 1 બધા મંચુરિયન બોલ્સ તેલમાં એડ કરી દીધા। ઓલમોસ્ટ આ બોલ્સને તળાતા 10-12 મિનિટ જેવો સમય લાગશે, કારણ કે આપણે રોટલીમાંથી બનાવ્યા છે અને અલગથી ઘઉંનો લોટ પણ ઉમેરેલો છે, તો તેને કૂક થતાં થોડી એવી વાર લાગશે। તમે જુઓ છો એમ ચમચો જ્યારે પણ તમે એડ કરો ત્યારે આવી રીતના અલગથી ધીમેથી ધ્યાન રાખીને એડ કરવો, જો તમે ડાયરેક્ટલી ચમચો અડાડશો તો મંચુરિયન તૂટતા જશે। હવે 4-5 મિનિટ થઈ ગઈ છે અને ધીમા ગેસે 1 by 1 આપણા બધા મંચુરિયન્સ તળાઈને બિલકુલ રેડી થઈ ગયા છે। એન્ડ ફ્રેન્ડ્સ, બિલીવ મે, આ મંચુરિયન એટલા ટેસ્ટી અને સુપર સોફ્ટ બને છે કે તમે રેગ્યુલર મેંદાના મંચુરિયન તો ભૂલી જ જશો। એકદમ ગરમ ગરમ છે એટલે હું આવી રીતના ખોલીને તમને બતાવું છું, અંદરથી પણ પરફેક્ટલી કૂક થઈ ગયા છે। તો ચલો આપણે હવે આ મંચુરિયનની ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ। મંચુરિયનની ગ્રેવીને ઘાટી કરવા માટે પહેલાં તો એક સ્લરી બનાવવામાં આવે છે, હું તમને એ બતાવી દઉં। આ સ્લરી બનાવવામાં મેં 1 ચમચી કોર્નફ્લોર લીધેલો છે અને એટલું જ સામે પાણી એડ કર્યું છે, અને બંનેને સરસ રીતના હલાવી લઈશું એટલે આપણી સ્લરી અહીંયા તૈયાર થઈ ગઈ। આ સ્લરીનો ઉપયોગ જનરલી આપણા મંચુરિયનની ગ્રેવીને ઘાટી કરવા માટે કરવામાં આવે છે। તો ચલો આપણે હવે ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ। આ ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 1/2 ચમચી જેટલું તેલ મૂકેલું,
એમાં હું સૌથી પહેલાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઉં છું. પેસ્ટ એકદમ સરસ રીતના સોતે થઈ જાય એટલું ખાસ ધ્યાન રાખવું કે નીચે બેસી ન જાય, આવી રીતના સતત હલાવતા રહેવું. જ્યારે તમે વેજીટેબલ્સ કટ કરતા હોય મંચુરિયન માટે, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વેજીટેબલ્સ વધારે જ કટ કરવા, કારણ કે એની ગ્રેવી બનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે કેપ્સિકમ, ગાજર અને કોબી, તમે આમાં સાથે સાથે ડુંગળી પણ ઉમેરી શકો છો, જે મેં અહીંયા સ્કીપ કરેલી છે. કારણ કે આ મંચુરિયન જો નાના બાળકો માટે હશે તો બધું તીખું થઈ જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમે અહીંયા સાથે સાથે આદુ મરચાંની પેસ્ટ કરી શકો છો, લસણ સ્કીપ કરી શકો છો. હવે આવી રીતના આપણે ગ્રેવી સરસ રીતના કૂક થઈ જાય એટલે તેમાં સ્લરી બનાવીને એડ કરી દેવાની, જે મેં આગળ ઓલરેડી તમને બતાવી કઈ રીતના બનશે. હવે આપણે સાથે સાથે આમાં રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો સોસ એડ કરીશું. ટોમેટો સોસનું પ્રમાણ ઓલવેઝ બીજા બે સોસ કરતાં ડબલ રાખવું. તો હવે આ ત્રણેય સોસ એડ થઈ ગયા છે, તો આપણે તેને સ્લો ફ્લેમ પર સરસ રીતના ઉકળવા દેવાનું છે. અને જો જરૂરિયાત લાગે તો થોડું એવું પાણી ઉમેરીશું, પણ જો તમારે ગ્રેવી બહુ આછી ન બનાવવી હોય તો પાણી એડ બિલકુલ નથી કરવાનું. ફ્રેન્ડ્સ, આ મંચુરિયન ડ્રાય પણ નહીં અને એકદમ ગ્રેવીવાળા પણ નહીં એવા બનશે, એટલે કે તમે સાથે આમાં સોસ સર્વ નહીં કરો તો પણ સરસ જ લાગશે. જેમ મેં આગળ બતાવ્યું એમ ઉપર સરસથી તેલ આવી જાય એટલે આપણી ગ્રેવી બનીને તૈયાર છે. તો હવે બનાવેલા બધા જ મંચુરિયન આપણે તેમાં એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જનરલી ઘણા લોકો એવું કહેતા હોય છે કે મેં આ મંચુરિયન ઘરે ક્યારેય નથી બનાવ્યા, અથવા તો ગુજરાતી રસોઈ તો મને બધી ફાવે છે પરંતુ મેં આવી રીતની ચાઇનીઝ રેસીપી કોઈ દિવસ ટ્રાય નથી કરી. તો આ ઇન્ડો ચાઇનીઝ રેસીપી ઘરે વધેલી રોટલીમાંથી જરૂર બનાવજો. બાળકો પણ કહેશે કે મમ્મી હવેથી મારે મંચુરિયન ઘરના જ ખાવા છે. તો તમે ટ્રાય કરીને મને શ્યોરલી તમારો ફીડબેક આપજો કે તમને મારી આ બનાવેલી રેસીપી કેવી લાગી. અને સાથે સાથે તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. હવે આવી રીતના 1-2 મિનિટ ઢાંકી અને ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. એટલી ફાઇન સ્મેલ આવશે કે જાણે તમે ચાઇનીઝ રેસ્ટોરન્ટની બહારથી કૂક પસાર થતા હોય. હવે આપણે આ મંચુરિયનને સર્વ કરીએ. તેનો કલર જોઈને તો અત્યારે જ ખાવાનું મન થઈ ગયું ને. હવે તેના પર તમે ધાણા ભાજીથી અથવા તો લીલી ડુંગળીની જે સ્પ્રિંગ વાઇઝ કટ કરેલું હોય તમે એ એડ કરી શકો છો. લુકમાં જેટલા ટેમ્પ્ટિંગ છે, ટેસ્ટમાં તો એના કરતાં પણ સારા છે. તો ચલો આપણે તેને ટેસ્ટ કરીએ. એટલા સોફ્ટ બનશે ફ્રેન્ડ્સ કે આપણે આમાં સાજીના ફૂલ, ઈનો કે બીજું કંઈ જ એડ નથી કર્યું, તો પણ છે ને એકદમ સુપર સોફ્ટ. થેન્ક યુ સો મચ ગાઈઝ, હોપ તમે આ રેસીપી ઘરે ટ્રાય કરી અને મને કમેન્ટમાં જણાવશો જ. ગુડ બાય.